અને હવે પંજાબ વિશે વાત કરીએ. પંજાબના રાજકારણના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે. જી હા, પંજાબના સીએમ થોડી વારમાં આપી શકે છે રાજીનામું. ચંદીગઢમાં ફાર્મ હાઉસથી નીકળ્યા અમરિંદરસિંહ. ધારાસભ્ય દળની બેઠક પહેલા તેઓ રાજીનામું આપી શકે છે. આપને જણાવી દઈએ 5 વાગે ધારાસભ્ય દળની બેઠક છે, પરંતુ તે પહેલા જ સીએમ અમરિંદરસિંહ રાજીનામું આપી શકે છે. 15 સમર્થક ધારાસભ્યો પણ કેપ્ટન અમરિંદરની સાથે છે. સોનિયા ગાંધી સાથે કેપ્ટન અમરિંદરે ફોન પર વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે પ્રકારની ઉથલ પાથલ પંજાબમાં ચાલી રહી છે અને તેમનો સતત અનાદર કરવામાં આવી રહ્યો છે, તેની વચ્ચે ધારાસભ્ય દળની બેઠક અને તેમાં પણ તેમનો અનાદર કરવામાં આવ્યો અને તે રીતે તેઓ પોતાનું અપમાન જણાવી રહ્યા છે અને તેની વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા કે હાઈકમાન્ડે પંજાબના સીએમ અમરિંદર પાસે રાજીનામું માંગ્યું છે. જો કે પહેલા સૂત્રો દ્વારા માહિતી સામે આવી હતી, પરંતુ હવે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ધારાસભ્ય દળની બેઠક જે 5 વાગે થવાની છે અને તે પહેલા જ સીએમ અમરિંદરસિંહ રાજીનામું આપી શકે છે. પંજાબના રાજકારણમાં એક મોટો હડકંપ મચી રહ્યો છે. જો કે ગત ઘણા મહિનાઓથી પંજાબના રાજકારણમાં વિવાદ ચાલી રહ્યો છે, તે પછી નવજોતસિંહ સિદ્ધુ અને અમરિંદરસિંહ વચ્ચે ચાલતો વિવાદ અને તેને લઈને એક રીતે હુંસાતુંસી આ પહેલા પણ સામે આવી ચૂકી છે. જૂથવાદ પંજાબ કોંગ્રેસમાં ચોક્કસથી, પરંતુ હવે આ જૂથવાદ એક રીતે સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે. પંજાબ કોંગ્રેસને એક મોટો ફટકો ચોક્કસથી કહી શકાય. ધારાસભ્ય દળની બેઠક આજે સાંજે 5 વાગે મળવાની છે અને તે પહેલા કેપ્ટન અમરિંદરસિંહ, જેઓ પંજાબના સીએમ છે, તેઓ રાજીનામું આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે, સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે હાઈકમાન્ડે તેમની પાસેથી રાજીનામું માંગી લીધું છે. અને મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે, સુનિલ જાખડ પંજાબના નવા સીએમ બની શકે છે. જી હા, નવા સીએમની રેસમાં સુનિલ જાખડનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. ચંદીગઢમાં ફાર્મ હાઉસથી અમરિંદરસિંહ નીકળી ચૂક્યા છે અને 4 વાગતા તેઓ રાજીનામું ધરી શકે છે. 5 વાગે ધારાસભ્ય દળની બેઠક છે અને એક રીતે મોટી ઉથલ પાથલ હવે પંજાબના રાજકારણમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ગત 1 અઠવાડિયું આ જ પ્રકારનું રહ્યું હતું, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધર્યું અને તે બાદ નવા મુખ્યમંત્રી, નવું મંત્રીમંડળ. પરંતુ હવે પંજાબનો વારો આવ્યો છે, જ્યાં પંજાબમાં પણ મુખ્યમંત્રી આપી શકે છે રાજીનામું. વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા અનમોલ ગુલાટી જોડાઈ ગયા છે. અનમોલ, જાણના ચાહેંગે જિસ તરહ સે પંજાબમાં અભી બડી ખબર સામને આ રહી હૈ કિ પંજાબ કે સીએમ ઇસ્તીફા દે સકતે હૈ. ક્યા કુછ હલચલ અભી સામને આ રહી હૈ? ધારાસભ્ય દળ કી બેઠક ભી 5 બજે હૈ. ક્યા કુછ હલચલ, ક્યા કુછ માહિતી અનમોલ? जी निधि, साफ तौर पर बात की जाए तो आज का दिन पंजाब कांग्रेस के लिए काफी ज्यादा अहम माना जा सकता है. वहीं अगर बात की जाए तो जिस तरह से लगातार कोशिशें कर रही थी पंजाब कांग्रेस, कांग्रेस हाईकमान की अलग कोशिश की कि काउंसिलिंग कर कर जो की है ये विवाद सुलझा दिया जाए, लेकिन विवाद सुलझता नहीं, जिसके चलते अब हाईकमान को कोई ना कोई इससे बड़ा जरूर लेना था ताकि पार्टी को आने वाले विधानसभा चुनाव के लिए तैयार किया जाए. और इसी के चलते आज का ये स्टेप माना जा सकता है. पंजाब के मुख्यमंत्री कैप्टन अमरिंदर सिंह से दबाव डाला जा रहा है कि वो अपना इस्तीफा दे दे. अगर वो इस्तीफा देते हैं तो उसके बाद जो किया कहा जा रहा है कि विवाद को, लेकिन इस्तीफे को किस तरह से लेते हैं कैप्टन अमरिंदर सिंह, उनका क्या कुछ वो पूछता है वो देखने वाली बात होगी. और अब यह है जिस तरह से काफी लंबे समय से ये कोशिश कर रही थी विवाद खत्म होगा, ये विवाद आज खत्म होंगे क्या यही है होगा. और खासतौर पर कैप्टन अमरिंदर सिंह जो की काफी ऊंचा कद रखते हैं पंजाब की पॉलिटिक्स में, अगर कांग्रेस पार्टी उनको खो देती है तो उसके बाद क्या कुछ इम्पैक्ट तो क्या वो पार्टी पर पड़ेगा. जी बिल्कुल अनमोल, पूरे देश की नजर अभी इसी पर है कि क्या कुछ हो सकता है 1-2 घंटे में पंजाब में आज का दिन कैसा जाएगा. मगर ये भी जानना चाहेंगे कि अगर हम सीएम अमरिंदर सिंह की बात करें, नवजोत सिंह सिद्धु की बात करें, जिस तरह से उन दोनों के बीच विवाद सामने आया था और उसके बाद पंजाब कांग्रेस में भी एक तरह से जूथवाद सामने आया था, 40 विधायकों ने उनके सामने मोर्चा खोला है. उसी तरफ दूसरी तरफ देखने जाए तो कई ऐसे MLAs भी हैं जो अमरिंदर सिंह के पक्ष में है. ऐसे में धारासभ्यों की और भी बैठकों की भी जानकारी सामने आ रही है सीएम की अध्यक्षता में, उसके बारे में कोई जानकारी? जी बिल्कुल, इसकी अगर बात की
जी अनमोल, पूरी जानकारी के लिए शुक्रिया। तो चंडीगढ़ थी अमरिंदर सिंह निकली चुक्या है, फार्म हाउस निकली चुक्या है, चार वगता राजीनामू धरी सके सूत्रों द्वारा माहिती सामे आवी रही है। आपने जणावी दईए 5 वागे धारासभ्य दल की बैठक बोलावामां आवी छे। 40 जेटला धारासभ्य के जमने सीएम अमरिंदर सिंह विरुद्ध मोर्चो खोल्यो छे, तेने लईने आ धारासभ्य दल की बैठक बोलावामां आवी हती।